सूरत ना कापोद्रानी अकस्मात नी घटना ने मामले धारासभ्य कुमार कानाणी नु निवेदन। अमदावाद नी घटना बाद पोलीसे सूरत मा कार्यवाही सख्त बनावी छे। आवी घटना बने ते दुखनी वात छे। 20 थी 25 पोलीस जवानो रोड पर उभा रही दंड करे छे, नियमो नु पालन करावे छे। दिवस मा पोलीस उभी रहे छे, परंतु आवी घटनाओ तो रात्रे बने छे, जेथी आवी कार्यवाही रात्रे थवी जोईए। आवी कार्यवाही थी सामान्य लोको भोग बने छे। लाइसेंस अने अन्य वस्तु ने लई सामान्य लोको ने हैरानगति थई छे, त्यारे पोलीस नी कार्यवाही मोड़ी रात्रे थवी जोईए। सूरत मा ई मेमो ने सीसीटीवी नु कंट्रोल छे, नशा करीने निकलता लोको पर कार्यवाही थवी जोईए। फक्त वहीवटी तंत्र पर आधार राखवो नहीं, माता पिताए पण दीकरा दीकरीओ पर ध्यान राखवु जोईए। कायदा मा पण सुधारो जरूरी छे। बेफाम वाहन चलाववानी घटना मा कड़क कार्यवाही थाय, आवी घटना ने रोकवा माटे नी तमाम ने फरज छे। आ बाबते सीएम ने एचएम नु ध्यान दोरीशु। ગઈ રાત્રે કાપોદ્રા વિસ્તારની અંદર જે ઘટના બની છે એમાં પોલીસની કાર્યવાહી થઈ ચૂકી છે, એફઆઈઆર થઈ છે, અટકાયત થઈ છે, પરંતુ આવી ઘટનાઓ બને ખૂબ જ ગંભીર બાબત છે। અમદાવાદની જે ઘટના બની ત્યાર પછી પોલીસે કાર્યવાહી ખૂબ જ સઘન બનાવી છે। આખા ગુજરાતમાં એની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આ કાર્યવાહી એ પોલીસ મોટાભાગની કાર્યવાહી દિવસના કરે છે, દિવસના ડ્રાઈવ ચાલી રહ્યું છે। 20-25 પોલીસ જવાનો રોડ ઉપર ઊભા રહીને લોકોને ટ્રાફિકના નિયમનો ભંગ કરવો હોય તો એમને દંડે છે। તો આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ મોડી રાત્રે બને છે, દિવસમાં આવી ઘટનાઓ બનવાની કોઈ શક્યતાઓ નથી, કારણ કે દિવસના તો ટ્રાફિક હોય છે, દિવસમાં નશા કરીને ડ્રાઈવ ચલાવનારા કોઈ નીકળતા પણ નથી। તો આવી કાર્યવાહીથી તો સામાન્ય અને ગરીબ લોકો ભોગ બને છે। લાયસન્સ કે હેલ્મેટ કે નંબર પ્લેટ આવી બધી વાતો કરીને લોકોને દંડવામાં આવે છે। તો આ બધી ઘટનાઓ તો રાતના બને છે, કારણ કે રાતના જે કંઈ આ યુવાનો છે, જે દિશાહીન યુવાનો થયા છે, એ રાત્રિના નશા કરે છે, રાત્રિના બેફામ ગાડીઓ લઈને નીકળે છે, મોડી રાત્રે આ બધા કાર્યક્રમો ચાલે છે આ લોકોના। તો હું ચોક્કસપણે માનું છું કે પોલીસની કાર્યવાહી મોડી રાત્રે થઈ જોઈએ। સુરતની અંદર તો સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે, કંટ્રોલ રૂમ છે, લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ઈ મેમો ઘરે આવે છે। તો આ રાત્રિના સમયે પણ જે લોકો બેફામ ગાડી વાહનો લઈને નીકળે છે, બેફામ ચલાવે છે, નશાઓ કરીને વાહન ચલાવે છે, તો એની નજર સીસીટીવી કેમેરા દ્વારા એની ઉપર પણ હોવી જોઈએ, કંટ્રોલ રૂમ પર પણ આપણી નજર હોવી જોઈએ। આવા લોકોને રાત્રિના સમયે જે લોકો બેફામ નીકળે છે, નશાખોરી કરીને નીકળે છે, એવા લોકોની ઉપર વોચ હોવી જોઈએ, એની ઉપર નજર હોવી જોઈએ, અને એની સામે લોકોની કાર્યવાહી થવી જોઈએ, હું ચોક્કસપણે માનું છું। અને એની સાથે સાથે ફક્ત ને ફક્ત વહીવટી તંત્ર ઉપર આધાર રાખવાની જગ્યાએ હવે મા બાપે પણ જાગૃત થવું પડશે। આપણા દીકરા દીકરીઓ ક્યાં જાય છે, રાત્રે કેટલા વાગે જાય છે, કેટલા વાગે ઘરે આવે છે, કઈ જગ્યાએ જાય છે, શું કરવા જાય છે, આપણું વાહન ઘરેથી લઈને નીકળે છે તો ગાડી લઈને ક્યાં જાય, આ બધી મા બાપે પણ જોવું પડશે, કારણ કે આ એક સામાજિક દૂષણ ઊભું થયું છે, યુવાનોનું આખું કલ્ચર બદલાયું છે, અને ખોટા રવાડે લોકો યુવાનો ચડી રહ્યા છે, તો એને પણ રોકવા પડશે। તો ફક્ત કાયદો કે વહીવટી વિભાગને પણ સામાજિક દૃષ્ટિએ મા બાપે પણ આમાં ધ્યાન રાખીને સહિયારા પ્રયાસથી આવા બનાવો આપણે રોકી શકીશું એવું મને લાગે છે। કુમારભાઈ, જે રીતે કાયદાનો લાભ લઈને તુરંત છૂટી જાય છે, અમુક કેસમાં તો પોલીસ સ્ટેશનમાંથી જામીન થઈ જાય છે આવા કેસમાં, એ બાબતે શું? હા, પણ ડ્રિંક્સ કરેલું હોય અને ગાડી ચલાવતું હોય તો એના નીતિ નિયમ પ્રમાણે પોલીસ કાર્યવાહી એના કરતી હોય તો કાયદા અનુસાર કરતી હોય તો હું ચોક્કસપણે માનું છું કે કાયદામાં પણ હવે સુધારો કરવો પડશે, આવા લોકો સામે કડક સજા થાય, એના માટે કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા થાય એવા પ્રયાસો આપણે પણ કરવા પડશે।
ચોક્કસ હું એવું માનું છું કે હવે ઘટનાઓ જે આ રીતે બેફામ લોકો વાહનો ચલાવીને ઘટનાઓ બની રહી છે એની ઉપર હવે આપણે સરકાર હોય કે વહીવટીતંત્ર હોય એ તમામ લોકોએ એની ઉપર હવે કડક કાર્યવાહી થાય એના પ્રયાસો આપણે કરવા પડે. કારણ કે જે કંઈ ઘટનાઓ બને છે એમાં રોકવા માટેનું એ વહીવટીતંત્ર હોય, સરકાર હોય કે સામાજિક દૃષ્ટિએ આપણે સૌ નાગરિકો હોઈએ કે મા બાપે, સૌની ફરજ બને છે કે આમાંથી હવે કેવી રીતે આપણે ઘટનાઓ ઓછી કરી શકાય, કેવી રીતે ઘટનાઓ બંધ કરી શકાય એના પ્રયાસો સામૂહિક રીતે આપણે કરવા પડશે. સોશિયલ મીડિયામાં ઘટનાને લઈને ખૂબ જ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આપ એચએમ ને કે સીએમ ને આ બાબતે ચોક્કસ અમે ધ્યાન દોરીશું.